गुड मॉर्निंग, आजे छे ई आपणे स्वाधीना दाखला गणीए छीए छठा चेप्टरना, बराबर। तो स्टार्ट करिए, बराबर। सूत्रनो लिस्ट मैं लास्ट टाइम लखावी दीधुं छे, बराबर, ई तमे ध्यानमां राखजो। एटले आपणे आजनो स्वाधेय स्टार्ट करिए छीए। स्वाधेयमां तमे जुओ तो पहेलो दाखलो छे 6.1, ई लेन्सना नियम ઉપર છે, બરાબર। કે લેન્સના નિયમથી તમારે અલગ અલગ પ્રકારમાં ગૂંચડામાં પ્રવાહની દિશા મેળવવાની છે, બરાબર છે। તો એ તમે હોમવર્કમાં કરજો અને આપણે સ્વાધ્યાય પતશે ત્યારે અંતમાં કહી દઈશું, બરાબર। વધારાનું સ્વાધ્યાય નહીં, જે સિમ્પલ સ્વાધ્યાય હશે એ પતશે ત્યારે લાસ્ટમાં એ કરાવી દઈશું, બરાબર છે। તો 6.2 થી સ્ટાર્ટ કરીએ। તો જો સ્વાધ્યાયમાં 6.2, સ્વાધ્યાયમાં 6.2 ક્વેશ્ચનમાં એવું કહે છે કે લેન્સના નિયમનો ઉપયોગ કરવાનો છે અને તમને બે આકૃતિ આપેલી છે, બરાબર। સ્વાધ્યાયમાં 6.2 અહીંથી સ્ટાર્ટ કરું છું। લેન્સના નિયમનો ઉપયોગ કરવાનો છે અને તમને બે આકૃતિ આપેલી છે કે એકની અંદર ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે, આ અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર, અને એની અંદર તમને એક અનિયમિત આકારનો એક તાર આપેલો છે, આવો કંઈક અનિયમિત આકારનો એક તાર આપેલો છે, બરાબર છે। હવે શું થાય છે અહીંયા કે આ તારને તમે વર્તુળાકારમાં ફેરવો છો, કેવો કરો છો, વર્તુળાકારમાં ફેરવો છો, વર્તુળાકારમાં ફેરવો છો, એટલે આ બાજુથી થોડોક ખેંચશો, થોડોક આ બાજુથી ખેંચશો, થોડોક આ તરફથી, થોડોક આ તરફથી, એમ ચારે બાજુ થોડોક આમ ખેંચી અને નિયમિત વર્તુળાકાર આકારમાં તમે ફેરવી નાખશો, આ રીતે વર્તુળાકાર બનાવી દેશો। તો અહીંયા શું થશે કે તારને વર્તુળાકાર બનાવતા એનું એ વધે, શું વધશે, ક્ષેત્રફળ વધશે, કે એની અંદરનું જે ક્ષેત્રફળ હશે એ મોટું થઈ જશે। તારને આમ બે બાજુથી ખેંચશો તો ક્ષેત્રફળ મોટું થશે, ક્ષેત્રફળ મોટું થયું એટલે કે તાર છે એ ચુંબકીય ક્ષેત્રમાં રાખ્યો છે એટલે ફ્લક્સ વધશે, ફ્લક્સ વધ્યો એટલે શું થશે કે ચુંબકીય ક્ષેત્ર વધશે એટલે કે વિરુદ્ધ દિશાનું બી પ્રેરિત થાય તેમ પ્રવાહ વહેશે। આનું ચુંબકીય ક્ષેત્ર બહાર તરફનું છે, એને ઘટાડવું છે, એનો વિરોધ કરવો છે, તો એનાથી વિરુદ્ધ દિશાનું ચુંબકીય ક્ષેત્ર જશે એ રીતે પ્રવાહ પ્રેરિત થશે। તો આનાથી વિરુદ્ધ દિશાનું ચુંબકીય ક્ષેત્ર એટલે અંદર થશે, ચુંબકીય ક્ષેત્ર અંદર, તો પ્રવાહ આ રીતે આવશે સમઘડી, બરાબર। એટલે પ્રવાહની દિશા કઈ આવશે, સમઘડી। આમાં બિંદુઓના નામ આપેલા છે એ પ્રમાણે નામ આપી દઈએ, નામ આપ્યા છે, અહીંયા નામ આપ્યું છે એ, પછી બી સી ડી। સમઘડી એટલે પ્રવાહની દિશા, પ્રવાહ આપણને મળશે એ બી સી ડી એ આ રીતે, બરાબર। સમઘડી દિશામાં શું કામ પ્રવાહ, કારણ કે સમઘડી એટલે કે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ, જી તંત્રનું ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ છે એનો વિરોધ, પછી આ એ હતો, હવે એવો જ બી આપેલો છે, એવો જ આપણને એક બી આપેલો છે। જો બીમાં શું કીધું છે કે એક વર્તુળાકાર ગોળો છે એને તમે પાતળા તારમાં વિરૂપિત કરો છો, ફેરવી નાખો છો, ચુંબકીય ક્ષેત્ર આમાં પણ બહાર તરફ જ છે, ડોટ કરેલા છે, તો આ રીતે એક ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, બરાબર। આ ચુંબકીય ક્ષેત્રમાં એક વર્તુળાકાર તાર મૂકેલો છે, એને તમારે વાળી અને આમ આમ લાંબો તાર કરી દેવાનો છે, બરાબર। વર્તુળાકારમાંથી એક આ રીતનો કંઈક વિરૂપિત કરી દેવાનો છે એટલે આમ પ્રેસ કરી દેવાનો છે, વર્તુળાકાર તારને તમે પ્રેસ કરી દો તો એ આ આકારમાં આવી જશે, બરાબર છે। તો પ્રવાહની દિશા કઈ દિશામાં પ્રેરિત થશે, તો તમે જુઓ કે વર્તુળાકાર તારને વિરૂપિત કરીને કયો આકાર કીધો છે, પાતળા સીધા તારમાં, પાતળા સીધા તારમાં ફેરવતા શું થશે, અહીંયા એ ઘટશે, વર્તુળાકારને પ્રેસ કરો તો એ ઘટશે, એ ઘટ્યો એનો મિનિંગ કે ફાય ઘટ્યો, ફાય ઘટ્યો તો તંત્ર છે એ ફાય વધારવાના પ્રયાસ કરશે, ફાય વધારવાના પ્રયાસ કરશે
એટલે બાહ્ય બીની દિશામાં પ્રવાહ મળશે, બરોબર? એટલે કે ચુંબકીય ક્ષેત્ર ઘટશે, આના કરતા ઊંધું, આના કરતા એક્ઝેક્ટ ઊંધું, આમાં ઘટે છે તો વધારવાનો પ્રયત્ન કરશે, એટલે ઈ છે એની જ દિશામાં નવું ચુંબકીય ક્ષેત્ર મળશે. તો બાહ્ય કઈ દિશામાં છે? આમ જ, એટલે પ્રવાહની દિશા આમ મળશે, બરોબર? તંત્રનું ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં છે, પ્રેરિત પણ એ જ દિશામાં આવશે, હેલ્પ કરશે, એટલે એ જ દિશામાં પ્રેરિત થશે, એટલે આ બહારની દિશા, તો ચુંબક સોરી પ્રવાહ આવશે એ આમ વિષમ ઘડી આવશે, કે પ્રવાહ વિસંગડી નામ આપી દઈએ તો આને નામ આ રીતે આપ્યા છે કે એ બી સી ડી, એ રીતે આપ્યા છે એ બી સી ડી. તો પ્રવાહની દિશા આવશે વિસંગડી, એટલે આમ એ ડી સી બી એ આમ જશે, બરાબર? એ ડી સી બી એ, બરાબર, ડન. લખી લેલો આની પછીનો નેક્સ્ટ કરીએ. હવે એની પછીનો સ્વાધ્યાયમાં 6.3 આ કાઢ નાખું છું. આમાં પાછળ આન્સર ચેક કરી લેજો, બરોબર? છ પોઈન્ટ ત્રણ શું કહે છે? જો સ્વાધ્યાયમાં 6.3 15 આટાવાળા, 15 આટા પ્રતિ સેન્ટીમીટર વાળા એક લાંબા સોલેનોઇડ ની વાત થાય છે, બરોબર? કે આપણને કીધું છે કે 15 આટા પ્રતિ સેન્ટીમીટર વાળા સોલેનોઇડ, બરોબર? લાંબા સોલેનોઇડમાં તેની અક્ષને સમાંતર સોલેનોઇડની અંદર કંઈક વસ્તુ મૂકેલી છે, બરોબર? એની પછીનો ક્વેશ્ચન જોશો તો શું કીધું છે કે આટલા આટા ધરાવતો સોલેનોઇડ છે, એ સોલેનોઇડની અંદર 2 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળો એક નાનો ગાળો મૂકેલો છે, નાની લૂપ મૂકેલી છે, બરોબર? તો આ સોલેનોઇડ માટે આપ્યું છે. પછી લૂપ માટે તમને એ આપ્યો છે 2 સેન્ટીમીટર સ્ક્વેર, મીટરમાં ફેરવો એટલે 2 × 10⁻⁴ મીટર સ્ક્વેર, બરોબર? 2 સેન્ટીમીટર સ્ક્વેર માંથી મીટરમાં ફેરવો એટલે 10⁻⁴ વડે ગુણવું પડશે. સોલેનોઇડમાં વહેતો પ્રવાહ શું કરી છે આપણે? 0.1 સેકન્ડમાં 2 એમ્પિયર માંથી ફેરફાર કરીને 0 એમ્પિયર કરીએ છીએ, કેટલા સેકન્ડમાં? તો ડેલ્ટા ટી આપ્યો છે 0.1 સેકન્ડ. આટલી વસ્તુ આપેલી છે. તો લૂપમાં પ્રેરિત ઈએમએફ, ક્વેશ્ચન સમજાઈ ગયો? શું કહે છે કે એક સોલેનોઇડ છે, સોલેનોઇડની અંદર લૂપ મૂકી છે, બરોબર? સોલેનોઇડની અંદર પ્રવાહમાં ફેરફાર કરશો તો લૂપની અંદર કેટલું ઈએમએફ પ્રેરિત થશે? તો ફાઇન્ડ કરીએ. તો આપણને ખ્યાલ છે, શું ખ્યાલ છે? કે પ્રેરિત ઈએમએફ એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ d5/dt વડે અપાય, -d5/dt વડે અપાય. સરેરાશ ગોતવું હોય તો સૂત્ર આ નહીં આવે, સૂત્ર શું આવશે? -ΔΦ/ΔT. સૂત્ર શું આવશે? -ΔΦ/ΔT. ફાઈ નો ફેરફાર આપણે ગોતવો પડશે. શું ગોતવું પડશે? ફાઈ નો ફેરફાર આપણે ગોતવો પડશે. એટલે અહીંયા શું કરશું આપણે કે સોલેનોઇડ માટે
સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર B નું સૂત્ર તમને ખબર હોય કે સોલેનોઇડ માટે B is equal to mu 0 ni થાય, કે જ્યાં n એ એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. હવે આટાની સંખ્યા જોવો તો કેમ આવી છે, 15 આટા પ્રતિ સેન્ટીમીટર આવી છે. કેમ આવી છે, 15 આટા પ્રતિ સેન્ટીમીટર, એ મીટરમાં ફેરવવું પડશે. એટલે અહીંથી આપણે જોઈએ તો n આપ્યો છે, સ્મોલ n આપ્યો છે આટલો, 15 આટા પ્રતિ સેન્ટીમીટર. તો આને ફેરફાર કરો તો 15 અને સેન્ટીમીટર ને મીટરમાં ફેરવો એટલે 10^-2, સેન્ટીમીટર કાઢવું હોય તો 10^-2 વડે ગુણવું પડે, તો આવ્યો આટા પ્રતિ મીટર. 10^-2 ઉપર જાય એટલે કેટલું આવશે, 1500 આટા પ્રતિ મીટર. બરોબર, 10^-2 ઉપર જાય એટલે 10^+ થઈ જાય. તો આ તમને સ્મોલ n મળ્યો, 1500 આટા પ્રતિ મીટર. કિંમત લખો બરોબર, કા પછી એમને રહેવા દઈએ, B સોલેનોઇડ માટે એમને જ છે. હવે ફ્લક્સ ગોતીએ, કે ફ્લક્સ ફાય ઇઝ ઇક્વલ ટુ BA, બરોબર, ફ્લક્સ ફાય ઇઝ ઇક્વલ ટુ BA કોસ 0. કોસ 0 કેમ થશે, કારણ કે આ સોલેનોઇડ છે, બરોબર, આ સોલેનોઇડ છે, એની અંદર એક લૂપ મૂકી છે, બરોબર, એની અક્ષને સમાંતર જ મૂકી છે, એટલે બેયનો ક્ષેત્રફળ સદિશ અને આનું ચુંબકીય ક્ષેત્ર એ બે એક જ દિશામાં આવશે, એટલે અહીં કોસ 0 આવશે, કોસ 0 1 થશે, બરોબર. તો આ ફાઈ મળી ગયો, ફાઈ કેટલો મળ્યો, બી ઇન્ટુ એ. હવે EMF is equal to epsilon is equal to minus d phi by dt, બરોબર, આ સૂત્ર નહીં હાલે કારણ કે ફ્લક્સ નો ફેરફાર આપ્યો નથી. તો માઇનસ ડી બાય ડીટી, ફાઈ ની કિંમત લખો, બી એ અચળ હશે તો બહાર આવી જશે, એટલે ડી બી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ ડી બાય ડીટી. બી ની કિંમત લખો, મ્યુ 0 એન આઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ, મ્યુ 0 એન બહાર આવતા રહેશે એટલે ડી આઈ બાય ડીટી, બરોબર, ડી આઈ ના છેદમાં ડીટી. હવે તમારી પાસે ડી આઈ છે કે નહીં, તમારી પાસે ડી આઈ છે કે નહીં, જો તો એની કિંમત છે આપણી પાસે, એની કિંમત કેટલી છે, આયરે 2^-10^-4, મ્યુ 0 ની કિંમત ખબર હોય 4π(10^-7) ઇન્ટુ એન ની કિંમત આપણને ખબર છે 1500. ડેલ્ટા આઈ, ડી આઈ ની કિંમત, ડી આઈ એટલે થશે I2-I1 ફેરફાર, બરોબર, ડી આઈ એટલે આઈ નો ફેરફાર એટલે I2-I1. તો અહીંયા જ હું બતાવી દઉં કે DI is equal to I2-I1. બાકી વાત લખો, I2-I1 કેટલું છે, 0-2 ને છેદમાં DT, DT એટલે આ થશે, આ ડેલ્ટા T ઇઝ DT થશે એટલે 0.1, બરોબર. અહીંયાથી માઇનસ આવશે અને આ -2 કેન્સલ થઈ જશે, 0-2 એટલે -2 ને આ -2 કટ થઈ જશે, એટલે અહીંથી તમને EMF ની કિંમત કંઈક મળશે વોલ્ટ ની અંદર, એ આપણો આન્સર. કેટલી મળે છે, આન્સર આવશે 7.4 × 10^-6, 7.4 × 10^-6 વોલ્ટ, બરોબર. લખી લ્યો, લખાઈ ગયો. નેક્સ્ટ, એની પછી સ્વાધ્યાયમાં 6.4, સ્વાધ્યાયમાં 6.4 જો તમને એવું કીધું છે કે 8 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર બાજુ વાળો અને એક નાનો કાપો ધરાવતો એક લંબ ચોરસ ગાળો 0.3 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં લંબ દિશાના ચુંબકીય વિસ્તારમાં બહાર તરફ ગતિ કરે છે. એટલે આ રીતે છે 6.4,
એટલે કે આ રીતની કઈક વસ્તુ છે કે એક લંબ રૂપે ચુંબકીય ક્ષેત્ર છે તો અંદર કે બહાર ગમે એ દિશામાં તમે લઈ શકો બરોબર આપણે અંદર વાળું લઈએ એટલે ક્રોસ વાળું બતાવી કે આ ચુંબકીય ક્ષેત્ર છે બરાબર આની અંદર એક લંબ ચોરસ ગાળો મૂકેલો છે એટલે લૂપ મૂકેલી છે આ લંબ ચોરસ લૂપ એની એક બાજુની લંબાઈ 2 સેન્ટીમીટર છે એટલે આ ઓબ્વિયસલી 2 સેન્ટીમીટર થવી જોઈએ અને આપણે B કહી દઈએ કે 2 સેન્ટીમીટર છે અને આ છે L ઈ છે 8 સેન્ટીમીટર આ બે વસ્તુ આપેલી છે હવે આ જે ગાળો છે ઈ શું કહે છે કે આને બહાર તરફ ગતિ કરી રહ્યો છે બરોબર હવે આમાં બે કેસ આપેલા છે કે જો ગાળાનો વેગ 1 મીટર પ્રતિ સેકન્ડ હોય ગાળાનો વેગ કેટલો આપ્યો છે 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ હોય એમાં પહેલું આપ્યું છે લાંબી બાજુને લંબ શું આપ્યું છે લાંબી બાજુને લંબ આખી રકમ વાંચો તો લાંબી બાજુને લંબ v બરાબર 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ અને બીજું આપ્યું છે ટૂંકી બાજુને લંબ v બરાબર 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ તો આ બંને કિસ્સામાં આપણે EMF ગોતવાનું છે આ ક્વેશ્ચન છે બંને કિસ્સામાં આપણે પ્રેરિત EMF ગોતવાનું છે અને હજી એક ક્વેશ્ચન પૂછ્યો છે કે કેટલા સમય માટે પ્રેરિત થશે કેટલા સમય માટે EMF મળશે અથવા વોલ્ટેજ મળશે બરાબર આ આપણો ક્વેશ્ચન છે સમજી ગયો ક્વેશ્ચન શું કહે છે કે આ લંબ ચોરસ ગુજડું છે અને આની પાછળ ચુંબકીય ક્ષેત્ર છે ચુંબકીય ક્ષેત્ર થોડુંક સારું કરી નાખે કે આ ચુંબકીય ક્ષેત્ર છે બરાબર એ ચુંબકીય ક્ષેત્રમાં વી વેગથી ગતિ કરશે એકવાર લાંબી બાજુને લંબ ગતિ કરશે અને બીજી વાર ટૂંકી બાજુને લંબ ગતિ કરશે તો પેલું એ ગણાવી દઈ કે સપોઝ કે લાંબી બાજુને લંબ રૂપે ગતિ થાય છે તો આ ચુંબકીય ક્ષેત્ર આ લાંબી બાજુ લાંબી બાજુને લંબ રૂપે એટલે આ રીતે થાય આ વી એવું બરાબર આ 8 સેન્ટીમીટર આ 2 સેન્ટીમીટર ક્લિયર છે તો આ રીતે ગતિ કરે છે એ સમયે ઉત્પન્ન EMF કેટલું થશે એ સમયે ઉત્પન્ન EMF કેટલું થશે તો EMF નું સૂત્ર તમને યાદ હોવું જોઈએ કે પ્રેરિત ગતિક EMF એપ્સાયલોન ઇઝ ઇક્વલ ટુ BLV થાય પ્રેરિત ગતિક EMF એપ્સાયલોન ઇઝ ઇક્વલ ટુ BLV થાય L શું હતું આ કિસ્સો કેવો હતો તમે યાદ કરો કે આ કયો કિસ્સો હતો મેં તમને લખાવેલું હતું કે આ B લંબ L લંબ V આ કિસ્સો હતો કે જેમાં ચુંબકીય ક્ષેત્ર સળિયાની લંબાઈ અને સળિયાનો વેગ ત્રણેય પરસ્પર લંબ હોય એવો કિસ્સો હતો તો અહીંયા તમારે એ જોવાનું છે કે જે બાજુ લંબ હોય એ લેવાની બરોબર એટલે કે લંબાઈ છે એ વેગને લંબ હોવી જોઈએ લંબાઈ છે એ વેગને લંબ હોવી જોઈએ તો આ બેયમાંથી કઈ લંબાઈ વેગને લંબ છે 8 સેન્ટીમીટર કે 2 સેન્ટીમીટર તો આની અંદર અહીંયા આવશે 8 સેન્ટીમીટર તમે લખો બી ની કિંમત તમને આપેલી હોય બી ની કિંમત કેટલી આપી છે બી આપ્યો છે 0.3 ટેસ્લા બરોબર છે બીજું કઈ આપ્યું નથી તો આની અંદર કિંમત લખો બી એટલે 0.3 લંબાઈ કઈ લેવાની બે માંથી 8 છે અને 2 છે તો વેગ ને લંબ હોય એ લંબાઈ લેવાની વેગ આમ છે એને લંબ આ લંબાઈ થાય 8 સેન્ટીમીટર એ લેવાય બરોબર એવું હોય તો લખી દઉં સાઈડ વેગને લંબ લંબાઈ લેવી બરાબર છે તો L એટલે કેટલું આવશે 8 સેન્ટીમીટર મીટરમાં ફેરવો 0.3 ગુણ્યા 8 મીટરમાં ફેરવો એટલે 10^-2 સેન્ટી કાઢો એટલે 10^-2 ઇન્ટુ V આપ્યું છે 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ એટલે 10^-2 પ્રતિ સેકન્ડ બરાબર V 1 સેન્ટીમીટર આપ્યું છે તો આનું સાદરૂપ આપો એટલે આપણો આન્સર આવે છે 2.4 × 10^-4 વોલ્ટ આ પેલા કિસ્સામાં પ્રેરિત EMF
बराबर। अब बीजा किस्सा में जो बीजा किस्सा में टूकी बाजू ने लंब रूपे जाए, कई बाजू ने लंब रूपे जाए तो आ चुंबकीय क्षेत्र अने आ आपणो लंबचोरस। वेग कई बाजू छे? टूकी बाजू ने लंब रूपे एटले आम जाय छे। आ टूकी बाजू 2 सेंटीमीटर 8 सेंटीमीटर बराबर छे। तो हवे पाछो एप्साइलॉन इज इक्वल टू बी एल वी। एल शू आवशे आमा? बी छे 0.3। एल आवशे वेग ने लंब लंबाई लेवानी, वेग आम छे ने लंब लंबाई आ थाय ई लेवानी। ई कई छे 2 सेंटीमीटर એટલે 2 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત ઇન્ટુ વેગ છે 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, એટલે કે 1 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત મીટર પ્રતિ સેકન્ડ। સાદરૂપ આપો એટલે આનો આન્સર કેટલો આવશે? 0.6 ગુણ્યા 10 ની બરાબર। આનો આપણે આન્સર કેટલો ફાઇન કરીએ છીએ? 0.6 10 ની માઇનસ 4 ઘાત, 2 અને 2 અહીંયા એટલે 0.6 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 2 માઇનસ 2 માઇનસ 4 વોલ્ટ। આ મળી ગયું। હજી કંઈક ફાઇન્ડ કરવાનું છે કે ઈએમએફ કેટલા સમય સુધી રહેશે, ઈએમએફ કેટલા સમય સુધી રહેશે। તો જેટલા સમય સુધી ફેરફાર થશે એટલા સમય સુધી ઈએમએફ રહેશે। ફેરફાર કેટલા સમય સુધી થશે? ફેરફાર કેટલા સમય સુધી થશે કે જ્યાં સુધી આ 2 સેન્ટીમીટરની લંબાઈ છે એ આખી આખી બહાર નહીં નીકળી જાય બરાબર। આમ ગતિ કરે છે ઉપર તરફ, આ લંબચોરસ ગાળો છે એમ ઉપર તરફ ગતિ કરે છે। તો જ્યાં સુધી આ નીચેની બાજુ એ ચુંબકીય ક્ષેત્રને મૂકીને બહાર નહીં હોઈ જાય, આ ચુંબકીય ક્ષેત્રની અંદર છે, અંદર છે, એ કેવો સમય આવશે કે જ્યારે આ નીચેની બાજુ છે એ ક્ષેત્રને સાવ મૂકી દેશે, બહાર વહી જશે, ક્ષેત્રની બહાર લૂપ વહી ગઈ એટલે ફેરફાર ઝીરો, ફેરફાર થશે નહીં। ત્યાં સુધી જ ફેરફાર થશે કે જ્યાં સુધી ક્ષેત્રમાં આમ જતી હશે। એકવાર આ બાજુ બહાર નીકળી ગઈ આવાળી, પછી ફેરફાર બંધ થઈ જશે। એટલે આપણે એ જ લખશું કે પેલા કિસ્સાની વાત કરી છે બરોબર, કે હવે ઈએમએફ માટે સમય અથવા ઈએમએફ પ્રેરિત થવાનો સમય ઇઝ ઇક્વલ ટુ એનો વેગ આપ્યો છે બરોબર, એટલે કે અંતરના છેદમાં વેગ, આ આપણને સમય મળશે। સમય ઇઝ ઇક્વલ ટુ અંતરના છેદમાં વેગ। અંતર કેટલું કાપવું છે? આ બાજુ બહાર નહીં નીકળે એટલો ટાઈમ આપણે જોવાનું છે। તો એ આવશે 2 સેન્ટીમીટર અને વેગ કેટલો આવશે? તો વેગ 1 સેન્ટીમીટર છે એટલે સમય આવશે 2 સેકન્ડ બરોબર। એટલે કે 2 સેકન્ડ સુધી આ કિસ્સામાં ઈએમએફ પ્રેરિત થશે। હવે આ કિસ્સામાં આમ બહાર નીકળે છે, લૂપ છે એ આ રીતે બહાર નીકળે છે આમ, તો કેટલો સમય સુધી ઈએમએફ પ્રેરિત થશે? કે જેટલો સમય સુધી આ 8 સેન્ટીમીટર વાળી બાજુ ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર નહીં નીકળે એટલો ટાઈમ ઈએમએફ પ્રેરિત થશે। એટલે આપણે લખીએ કે ઈએમએફ પ્રેરિત થવાનો સમય ઇઝ ઇક્વલ ટુ અંતર કેટલું છે? 8 સેન્ટીમીટર છેદમાં ઝડપ કેટલી છે? તો 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, આટલી એની ઝડપ છે એટલે અહીંથી તમને આન્સર મળશે 8 સેકન્ડ। ઈએમએફ કેટલા સમય સુધી પ્રેરિત થશે? તો આમ જાતું હશે ગાળો ત્યારે 8 સેકન્ડ સુધી તમને ઈએમએફ મળશે, આમ જાતું હશે ઉપર ત્યારે 2 સેકન્ડ સુધી મળશે બરાબર। લખી લ્યો ક્વેશ્ચન, સારો ક્વેશ્ચન છે બરાબર, અને આ થોડુંક કંઈક નવીન છે। લખાઈ ગયું, લખાઈ ગયું, હાલો એની પછીનો પોઝ કરીને લખી લ્યો। બધી આકૃતિ દોરવી ફરજિયાત નથી બરોબર, તમે આમાં ને આમાં બતાવી શકો, તમારે સમજાવવા માટે દોરવી પડે। સ્વાધ્યાયમાં 6.5
સ્વાધ્યાય માં એની પછીનો સિક્સ પોઈન્ટ ફાઈવ શું કહે છે જો ગતિક ઈએમએફ નો ક્વેશ્ચન છે બાજુમાં તમારે ટોપિક લખવું હોય લખી નાખજો કે એક મીટર લાંબા ધાતુના સળિયાને એક મીટર લાંબા ધાતુના સળિયાને એટલે લંબાઈ આપી છે એક મીટર બરોબર છે અને તમે શું કરો છો કે એક લંબ અને કોઈ એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને 400 રેડિયન પ્રતિ સેકન્ડ થી ઝડપ કરાવો છો એટલે કોણીય ઝડપ ઓમેગા આપી છે એક સળિયાને આટલી ઝડપથી આપણે ગતિ કરાવીએ છીએ પરિભ્રમણ કરાવીએ છીએ આનો એક છેડો રિંગના કેન્દ્રમાં સંપર્કમાં છે અને બીજો છેડો પરિઘના સંપર્કમાં છે એટલે આવી કંઈક આકૃતિ છે આ રિંગ છે અને એક સળિયો છે સળિયાનો એક છેડો કેન્દ્રના સંપર્કમાં છે અને એક છે એ પરિઘના સંપર્કમાં છે સળિયાની લંબાઈ તમને આપી છે એક મીટર અને આને તમે કોણીય ઝડપથી ભ્રમણ કરાવો છો ઓમેગા કોણીય ઝડપથી બરોબર છે અને અહીંયા બરોબર આ સમગ્ર રચનાને છે એ ઝીરો પોઈન્ટ કંઈક ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં રાખેલું છે બરોબર સમગ્ર રચનાને ઝીરો પોઈન્ટ ફાઈવ ટેસ્લાના અક્ષને લંબ ચુંબકીય ક્ષેત્રમાં રાખેલું છે તો આ લૂપની આ અક્ષ થશે અક્ષને સમાંતર સોરી અક્ષને લંબ નહીં અક્ષને સમાંતર એટલે ચુંબકીય ક્ષેત્ર કા અંદર કા બહાર તરફ આ રીતે હશે આ ચુંબકીય ક્ષેત્ર છે બરોબર બી ની કિંમત કેટલી આપી છે ઝીરો પોઈન્ટ પાંચ ટેસ્લા તો પ્રેરિત ઈએમએફ કેટલું થશે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ કેટલું તો શું સૂત્ર છે આવા કિસ્સામાં એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ બી ઓમેગા એલ સ્ક્વેર બાય ટુ એલ એટલે આ લંબાઈ કિંમત મૂકો એક માર્ક નો ક્વેશ્ચન છે બી કેટલું છે ઝીરો પોઈન્ટ પાંચ ઓમેગા છે ચારસો ઇન્ટુ એલ સ્ક્વેર એલ છે એક એટલે એક નો સ્ક્વેર ડિવાઈડ બાય ટુ બરોબર એટલે અહીં શું આવશે સો આવવા જોઈએ ઝીરો પોઈન્ટ પાંચ ને બે એટલે એકના છેદમાં ચાર ચાર ને એટલે સો બરોબર સો વોલ્ટનું ઈએમએફ પ્રેરિત થવું જોઈએ બરોબર છે ક્લિયર છે હજી આમાં આગળ કંઈક પૂછ્યું છે બરોબર છે આટલું જ વસ્તુ પૂછેલી છે બરોબર છ પોઈન્ટ પાંચ અહીંયા પૂરો આ આપણો આન્સર લખી લેવાની પછી નેક્સ્ટ જો આવા ટૂંકા ક્વેશ્ચન હોય ને સ્વાધ્યાયની અંદર આવા ટૂંકા દાખલા હોય ને ખાસ માર્ક કરવા એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી હોય બરોબર બોર્ડમાં એમસીક્યુ માટે આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી થશે ની પછીનો જો સ્વાધ્યાયમાં છ પોઈન્ટ છ કયો ક્વેશ્ચન છે સ્વાધ્યાયમાં છ પોઈન્ટ છ સ્વાધ્યાયમાં છ પોઈન્ટ છ તમને એવું કીધું છે કે આઠ સેન્ટીમીટર ત્રિજ્યાના અને વીસ આટાવાળા ગૂંચડાને તેના ઉદ્ધવ વ્યાસને અનુલક્ષીને ત્રણ ગુણ્યા દસ ની માઇનસ બે ઘાત ટેસ્લાના સમાન ચુંબકીય ક્ષેત્રમાં પચાસના કોણીય ઝડપથી ભ્રમણ કરાવવામાં આવે છે એ લખતા જઈએ એટલે ખ્યાલ આવશે એક તો ત્રિજ્યા આપેલી છે આઠ સેન્ટીમીટર બરોબર આટાની સંખ્યા આપેલી છે વીસ પછી ઉદ્ધવ વ્યાસને અનુલક્ષીને એક તો ચુંબકીય ક્ષેત્ર આપેલું છે ત્રણ ગુણ્યા દસ ની માઇનસ બે ઘાત ટેસ્લા અને એક ઓમેગા આપ્યું છે પચાસ રેડિયન પ્રતિ સેકન્ડ બરોબર તો આપણે મહત્તમ ઈએમએફ અને સરેરાશ પ્રેરિત ઈએમએફ
મેળવી દેવાના છે. પેલા આપણે આ બે વસ્તુ મેળવવાની છે, બરોબર છે? તો પેલા ક્વેશ્ચન સમજો, આ અને પેલાનો ક્વેશ્ચન જરી પણ સરખા નથી. ઈ ક્વેશ્ચનમાં તો સળિયો કોણીય ઝડપથી ભ્રમણ કરતો હતો, બરોબર? સળિયો આમ ભ્રમણ કરતો હતો, આમ આમાં લૂપ પોતે ભ્રમણ કરે છે. એટલે આ રીતે છે કે એક આ લૂપ છે, બરોબર? એક આપણી પાસે અહીંયા એક લૂપ છે, આ લૂપ છે, બરોબર? આનો ઉદ્ધવ વ્યાસ થાય. લૂપ છે ને આમ બોર્ડ ની અંદર રાખેલી છે, આમ આમ નહીં, આમ અંદર રાખી છે. અને ઉદ્ધવ વ્યાસને અનુલક્ષીને આમ ભ્રમણ કરવામાં આવે છે ઓમેગા ઝડપ. ચુંબકીય ક્ષેત્ર છે એ આમ છે, આ ચુંબકીય ક્ષેત્ર બી છે, બરોબર છે? આ રીતે ભ્રમણ થાય છે કે ચુંબકીય ક્ષેત્ર આ તરફ છે આમ, અને લૂપ છે એ આમ ભ્રમણ કરે છે, આમ લૂપ છે એ આમ ભ્રમણ કરે છે. કેટલી ઝડપથી ભ્રમણ કરે છે? ઓમેગા ઝડપથી ભ્રમણ કરે છે. તો તમે યાદ કરો કે અહીંયા બદલાશે શું? લૂપનું ક્ષેત્રફળ બદલાય છે? નથી બદલાતું. ચુંબકીય ક્ષેત્ર બદલે? નથી બદલાતું. અહીંયા થીટા બદલાય છે, કે લૂપ છે અત્યારે આમ છે તો થીટા ઝીરો છે, ક્ષેત્રફળ સદિશે આમ છે, ચુંબકીય ક્ષેત્ર આમ છે, થીટા ઝીરો છે. જ્યારે લૂપ ભ્રમણ કરીને આમ થઈ જશે તો ક્ષેત્રફળ સદિશ છે એ બહાર તરફ આવી જશે, ચુંબકીય ક્ષેત્ર આમ, થીટા 90 થઈ જશે, ફ્લક્સ ઝીરો થઈ જશે. એટલે અહીંયા શું થાય છે કે તમે જુઓ કે થીટા બદલાય છે. શું બદલાય છે? થીટા બદલાય છે. અને આ કિસ્સો મેં તમને સૂત્રના લિસ્ટમાં લખાવેલો છે કે જ્યારે થીટા બદલાતો હોય અથવા લૂપ ભ્રમણ કરતી હોય એ સમયે પ્રેરિત ઈએમએફ, જ્યારે લૂપ બી માં ભ્રમણ કરે ત્યારે EMF એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર શું છે? એપ્સાઇલોન 0 સાઈન ઓમેગા ટી, આનું સૂત્ર છે, બરાબર? કે પ્રેરિત EMF એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 સાઈન ઓમેગા ટી. એસી જનરેટરનું સૂત્ર વાપરવાનું છે, બરાબર છે? જ્યાં એપ્સાઇલોન 0 બરાબર મહત્તમ EMF, મહત્તમ ઈએમએફ નું સૂત્ર શું થાય? ઇઝ ઇક્વલ ટુ એન એ બી ઓમેગા, બરોબર છે? તો મારે આ ફાઇન્ડ કરવાનું છે. પેલું શું ફાઇન્ડ કરવાનું છે? મહત્તમ ઈએમએફ. તો ગોતીએ, એપ્સાઇલોન 0 ઇઝ ઇક્વલ ટુ એન એ બી ઓમેગા. કિંમત લખો, એન છે 20, એ કેટલું છે? ગોળાકાર લૂપ છે એ મળી જાય, એ કેટલું થાય? પાય આર સ્ક્વેર, બરોબર? કિંમત લખો, પાય આર કેટલો છે? 8, બરોબર? અહીં કરી લો, પાય 8 સેન્ટીમીટર છે. એટલે 8 × 10^-2 બરોબર? સેન્ટીમીટરને મીટરમાં ફેરવું છે, પછી એનો વર્ગ કર્યો છે, એટલે કેટલું આવશે? પાય ઇન્ટુ 64 × 10^-4, બરોબર? આ ક્ષેત્રફળ આવ્યું કેમાં? મીટર સ્ક્વેરમાં. આમાં લખો તો પાય ઇન્ટુ 64 × 10^-4, બરોબર? આ એ આવ્યો. હવે બી કેટલું છે? બી છે 3 × 10^-2 ઇન્ટુ ઓમેગા, કેટલું આપ્યું છે? 50. તો અહીંથી એપ્સાઇલોન 0 ની કિંમત કેટલી મળશે? બરોબર, એપ્સાઇલોન 0 આપણને મળે છે 0.6028 વોલ્ટ, 0.6028 વોલ્ટ, બરાબર? થોડુંક વ્યવસ્થિત લખી નાખી, રાઉન્ડ ઓફ કરી નાખી તો 603 વોલ્ટ, બરાબર? આ આપણો આન્સર કે મહત્તમ ઈએમએફ આટલા મળે છે. બીજું શું પૂછ્યું છે? બીજું પૂછ્યું છે સરેરાશ પ્રેરિત ઈએમએફ. એ ગોતીએ કે સરેરાશ પ્રેરિત ઈએમએફ, બરોબર? તો તમારે એસી પ્રવાહ ચેપ્ટર ચાલતું હોય એમાં તમે સરેરાશ લેવાનો થોડોક અનુભવ કર્યો હોય કે સરેરાશ ઈએમએફ ઇઝ ઇક્વલ ટુ, આમ બતાવાય, આ સરેરાશની નિશાની છે, બરોબર? તો આની અંદર કિંમત લખો, એપ્સાઇલોન 0 સાઈન ઓમેગા ટી, બરોબર? એપ્સાઇલોનની કિંમત લખી, અચળો એ બહાર આવતું રહીએ,
तो अंदर शू वधे साइन ओमेगा टी नु सरेराश। हवे तमे ई चेप्टर में एवं भण्या होय के साइन अथवा कोस नु सरेराश जीरो थाय, एक पूर्ण आवर्त काल उपर साइन अथवा कोस ओमेगा टी नु सरेराश जीरो थाय, एटले आनो आंसर पण केवो आवशे जीरो, एटले आपणो ईएमएफ आवशे जीरो, एटले के सरेराश ईएमएफ इज इक्वल टू जीरो। आ बीजो आंसर, एनी पछी आपणने शुं पूछ्युं छे, जो क्वेश्चन में जो कि हवे आ गुचड़ू 10 ओम ना एक बंद गाड़ा भेगो जोड़वामां आवे अथवा बंद गाड़ो रचे तो महत्तम प्रवाह गोतो। बराबर, आनो बीजो पार्ट कीधो छे कि गुचड़ू 10 ओम ना अवरोध साथे एक लूप बनावे, 10 ओम नो अवरोध नो अवरोध नो एक बंद गाड़ो बनावे अथवा तो रचे। एटले शुं पूछे छे के एक आर आप्यो छे, आर बराबर 10 ओम, तो महत्तम प्रवाह, बराबर तो प्रवाह बराबर वोल्टेज ना छेद में अवरोध, तो अहीं शुं लखशुं, महत्तम प्रवाह बराबर महत्तम वोल्टेज छेद में अवरोध। बराबर, महत्तम प्रवाह इज इक्वल टू महत्तम वोल्टेज ना छेद में अवरोध। महत्तम वोल्टेज अहीं गोईता आईडिया, आ महत्तम वोल्टेज छे, केटला छे 0.603 डिवाइड बाय अवरोध छे 10, એટલે આથી આઈ મેક્સ મળશે તમને 0.0603 એમ્પિયર, આટલો આપણને મહત્તમ પ્રવાહ મળે છે। પછી આગળ શું કીધું છે કે સરેરાશ પાવર ગોતો, શું ગોતવાનું છે સરેરાશ પાવર, જો આ સૌથી કામનો ક્વેશ્ચન છે, અહીં તમારે શું ગોતવાનું છે સરેરાશ પાવર, સરેરાશ પાવર ગોતવો, જે બદલાતા ઈએમએફ હોય એનો સરેરાશ પાવર આ ચેપ્ટરમાં આપણને સૂત્ર નથી આવતું, એ સૂત્ર આવે છે 7મા ચેપ્ટરમાં અલ્ટરનેટિંગ કરંટમાં આવે છે। કઈ રીતે આવે, જો કે તમે આમ કરતા, હું સાઈડમાં ફાઇન્ડ કરી દઉં છું, બરોબર કામનું નથી, આપણે સીધું સૂત્ર જ ઉપયોગમાં લેશું, પણ કેમ આવ્યું કહું છું તમને કે સરેરાશ પાવર પી એવરેજ ઇઝ ઇક્વલ ટુ આઈ આરએમએસ વી આરએમએસ, આવું થાય, પાવર સરેરાશ કેટલું થાય અવરોધના કિસ્સામાં આઈઆરએમએસ વીઆરએમએસ જેટલું થાય, આઈઆરએમએસ એટલે કે આઈ ઝીરો બાય રૂટ ટુ અને વીઆરએમએસ એટલે વી ઝીરો બાય રૂટ ટુ, રૂટ ટુ રૂટ ટુ કેટલા થઈ જાય 2 થઈ જાય અને ઉપર શું આવી જાય આઈ ઝીરો વી ઝીરો આવી જાય, તો સરેરાશ પાવરનું સૂત્ર શું થાય અવરોધના કિસ્સામાં, અહીંયા ખાલી અવરોધ જ છે બરોબર, તો આ થશે એકના છેદમાં બે આઈ ઝીરો વી ઝીરો, આ સરેરાશ પાવરનું સૂત્ર થાય અવરોધના કિસ્સામાં, આપણે સીધો ઉપયોગ કરશું બરોબર, આપણે આ બધું અત્યારે લખશું નહીં, તમારે લખવું જ લખી લ્યો બરોબર, અહીંથી અહીંયા તમારે સીધું અહીંથી જ કરવાનું હશે, કારણ કે આ ચેપ્ટર ભણતા હોય ત્યારે હજી તમને આરએમએસની ખબર હોય નહીં, તો તમે ભણી ગયા છો એટલે તમે સમજી શકો, કાઢ નાખો, તો આપણે લખીએ પાવર સરેરાશ પાવર બરાબર એકના છેદમાં બે આઈ ઝીરો વી ઝીરો, વી ઝીરો એટલે મહત્તમ વોલ્ટેજ, આમાં કેટલા છે એપ્સાઇલોન ઝીરો જેટલા છે બરાબર, કે વી ઝીરો ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન ઝીરો ઇઝ ઇક્વલ ટુ 0.603 વોલ્ટ, કિંમત લખો તો એકના છેદમાં બે આઈ ઝીરો, આપણે ગોઈતા આવી ગયા આઈ મેક્સ ઇઝ આઈ ઝીરો, મહત્તમ પ્રવાહ એને આઈ મેક્સ એ કહેવાય ને આઈ ઝીરો એ કહેવાય, એટલે કેટલું થશે 0.0603 ગુણ્યા આ લખો 0.603 બરાબર, ફાઇનલ ફાઇન્ડ કરો તો કેટલું આવશે 36 એટલે કે 0.3.6 ઇન્ટુ 10^2 ડિવાઈડ બાય 2 છે ને, એટલે 1.8 ઇન્ટુ 10^2 માઇનસ કેટલા આવશે 2 ને એક અહીંયા
माइनस थ्री एम्पियर, एम्पियर नहीं अहीं आवशे वोट, बराबर 1.8 इंटू 10^-3 आटलो आपणे सरेराश पावर मळशे। बराबर हजी कई गोतवानुं कीधुं छे जोई लईए, बस ना हवे कई कीधुं नथी। छेले तमने क्वेश्चन पूछ्यो छे कि आ पावर आव्यो क्यांथी, बराबर तो लूप ने फेरवामां जी मैं मेहनत करी छे, लूप ने फेरवामां जी मैं बार थी जी मेहनत करी छे, कार्य कर्युं छे, लूप ने फेरवा माटे कंईक काम तो करवुं पड़े ने, तो ई कार्यनुं आमां रूपांतर थयुं छे। एटले आपणे ई ज लखशुं के आ पावर लूप ने भ्रमण करावा करवा पड़ता यांत्रिक कार्य माथी मळे छे। के आ पावर, बराबर आ बधो पावर व्यय थई जशे उष्मा ऊर्जामां, अने क्यांथी आव्यो तो यांत्रिक कार्यमांथी मळशे। तो आपणने केटला आंसर आ क्वेश्चनमां पूछेला छे, एक तो आ, बराबर के महत्तम ईएमएफ, बीजु आ सरेराश ईएमएफ, त्रीजु महत्तम प्रवाह, अने छेलू पावर। तो आटला चार जवाब पूछेला हता, लखी लियो आलो। केटला मो छे आ 6.6 छे, बराबर ओरी बाजू छेले नु देखाय छे ने, नहीं पची नो स्वाध्याय में 6.7 काट नाखू जो, भूसी नाखू जो, જોવાલો એમાં શું કહે છે કે પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તરેલ એક 10 મીટર લંબાઈનો એક સમક્ષિતિજ તાર, પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તરેલ એક 10 મીટર લંબાઈનો એક સમક્ષિતિજ તાર। તો તમે જો કે આ તરફ આપણે પૂર્વ લઈએ, બરોબર કે ઓલી તરફ આપણે પૂર્વ લઈએ અને આ આવશે પશ્ચિમ, બરોબર પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ આ રીતે હોય, તો તાર કઈ રીતે વિસ્તરેલો છે, આ તાર છે બરોબર એ પૂર્વથી પશ્ચિમ તરફ વિસ્તરેલો છે, કેટલી એની લંબાઈ આપી છે 10 મીટર લંબાઈનો તાર આપેલો છે, બરોબર એની લંબાઈ આપણને આપેલી છે 10 મીટર લંબાઈનો આ એક તાર આપેલો છે કે જે પૂર્વથી પશ્ચિમ વિસ્તરેલો છે। આ તાર છે એ 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પૃથ્વીના ક્ષમ ક્ષિતિજ ઘટક છે, ચુંબકીય ક્ષેત્રનો ક્ષમ ક્ષિતિજ ઘટક છે એને લંબરૂપે નીચે પડે છે। એટલે તાર છે એ આમ નીચે પડે છે, બરોબર સપોઝ કે વી વેગથી પડે છે અને એ વેગ કેટલો આપ્યો છે 5 મીટર પ્રતિ સેકન્ડ, આટલી ઝડપથી આ નીચે પડે છે અને આનો વેગ છે એ પૃથ્વીના ક્ષમ ક્ષિતિજ ઘટકને લંબ છે, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ક્ષમ ક્ષિતિજ ઘટકને લંબ છે। તો તમે યાદ કરો કે પૃથ્વીનો ક્ષમ ક્ષિતિજ ઘટક ક્યાં હોય, ચુંબકીય ક્ષેત્રનો ક્ષમ ક્ષિતિજ ઘટક ઉત્તર તરફ હોય, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ક્ષમ ક્ષિતિજ ઘટક ક્યાં હોય, ઉત્તર તરફ હોય, કઈ દિશામાં હોય, ઉત્તર દિશામાં હોય। તો અહીંયા જો હું આ રીતે દિશા વ્યાખ્યાયિત કરું છું કે આ થશે પૂર્વ, ઓલી બાજુ પશ્ચિમ, અંદર બાજુ ઉત્તર, બહાર બાજુ દક્ષિણ, નીચે પડશે અને ઉપર, છ દિશા જોઈ તમારે ફિઝિક્સમાં ચુંબકવાળા પર ક્વેશ્ચન સોલ્વ કરવા હોય ને, તો છ દિશા જોઈ, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ અને ઉપર નીચે, આટલી દિશા જોઈ, બરોબર ફરીથી
કે ઉત્તર દક્ષિણ એક જ સમતલમાં આવી જાય, ચારે ચાર દિશા ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ એક જ સમતલમાં આવી જાય, કે આ તરફ આવશે પૂર્વ, ઓલી તરફ પશ્ચિમ, અંદર તરફ ઉત્તર, તમારી તરફ દક્ષિણ, આ નીચે અને આ ઉપર, આ છ દિશા તમને આવડવી જોઈએ. બરોબર છે? એટલે તમે આ પ્રેરિત વાળા ગમે એ દાખલા સોલ્વ કરી શકો. તો આમાં ઉત્તર કઈ તરફ છે? અંદર તરફ છે. ઉત્તરની દિશામાં પૃથ્વીનો ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક હોય. બરોબર છે? તો આપણે અહીંયા પૃથ્વીનો સમક્ષિતિજ ઘટક બતાવી દઈએ ચુંબકીય ક્ષેત્રનો, કે BH કઈ દિશામાં છે? બોર્ડની અંદર, ઉત્તર દિશામાં છે. બરોબર છે? એને લંબ રૂપે આ પડે છે. ક્લિયર છે? હાલો હવે બધાની કિંમત લખી લે, કે એક લંબાઈ આપેલી છે L is equal to 10 મીટર, વેગ આપ્યો છે 5 મીટર પ્રતિ સેકન્ડ, સમક્ષિતિજ ઘટક આપ્યો છે 0.3 × 10⁻⁴ વેબર પર મીટર સ્ક્વેર. બરાબર? તો પેલું શું કીધું છે? એ પ્રેરિત EMF. બરાબર? પ્રેરિત EMF કેટલું થશે? તો EMF, આ ગતિક EMF થશે ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે ગતિ થાય છે, ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે ગતિ થાય છે, તો ગતિક EMF એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ BLV થાય. બરાબર? કિંમત લખો, B કેટલું છે? 0.3. L કેટલું આપ્યું છે? 10 મીટર. અને V આપ્યું છે 5, એટલે કેટલું થશે? 5 × 3 = 15, 15 × 1.5. બરાબર? 15 વોલ્ટ આવશે. સોરી, શું થશે? અહીંયા 10 × 3 = 15 વોલ્ટ, એપ્સાઇલોન ઇઝ ઇક્વલ. તો આટલા EMF આપણને મળશે. કેટલા મળશે? 15 વોલ્ટ જેટલા EMF મળશે. ચુંબકીય ક્ષેત્ર કેટલું આપ્યું છે? આ રહી ગયો, જો મારી ભૂલ થાય છે. બરાબર? અહીંયા આવશે 0.3 × 10⁻⁴. તો અહીંયા ગુણી દઈ, 15 × 10⁻⁴ વોલ્ટ. બરાબર? આ લખતા ભૂલાઈ ગયા હતા, બાકી બધા આન્સર સેમ. તો આટલા EMF આમાં પ્રેરિત થશે. બીજામાં તમને પૂછ્યું છે કે પ્રેરિત EMF ની દિશા, પ્રેરિત EMF ની દિશા, EMF ની દિશા પ્રવાહની દિશામાં હોય. આ વસ્તુ યાદ રાખજો, EMF ની દિશા પ્રવાહની દિશામાં હોય. આની માટે આપણે ફ્લેમિંગનો નિયમ યાદ કરી શકીએ. બરાબર? વેગની દિશામાં, બરાબર, બીની દિશામાં, વેગની દિશામાં, બીની દિશામાં, તો આ આંગળી આપણને શું આપે? આઈની દિશા આપે, જમણો હાથ રાખવા. ફરીથી, કે વેગની દિશામાં, પછી આ આંગળી બીની દિશામાં, અને આ તમને આપશે આઈ. તો અહીંયા ઈજ કરીએ, કે વેગની દિશા નીચે છે, બરાબર, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે, તો આ આંગળી છે એ તમને પ્રવાહ આપશે. ફરીથી જો અહીંયા કરાવું છું, કે આ ચુંબકીય ક્ષેત્ર, આવશે વેગ, તો આ આંગળી જો આ તરફ આવશે, તમારી તમારી જે મિડલ ફિંગર હશે એ આ તરફ આવશે. બરાબર? મારી તરફ આવશે, એ આપણને પ્રવાહની દિશા આપશે. ક્લિયર છે? બરાબર? આ રીતે ન ફાવતું હોય તો તમે સ્ક્રૂનો નિયમ ઉપયોગ કરી શકો. વી ક્રોસ બી ની દિશામાં પ્રવાહ હોય, વી ક્રોસ બી ની દિશામાં છે, વી છે નીચે, બી છે અંદર. બરાબર? એકવાર બનાવી દઉં, કદાચ તમને 11th નો નિયમ યાદ હોય. તો વી છે નીચે અને બી છે આમ અંદર, એટલે આવું કંઈક સમતલ બને છે આમ. બરાબર? વી થી બી સ્ક્રુ ફેરવવાનો, સ્ક્રુ આમ બહાર આવશે. બરાબર? એ રીતે પણ તમને ચાલશે, જમણા હાથનો સ્ક્રુ. તો અહીંયા આપણને પ્રેરિત EMF ની દિશા, તો અહીંયા લખશું કે ફ્લેમિંગના નિયમ પરથી, સ્ક્રૂનો નિયમ ઉપયોગ કરો તો સ્ક્રૂનો નિયમ લખવાનો, કે સ્ક્રૂના નિયમ પરથી. બરાબર? તો ફરજિયાત નથી કે આ જ લખું. તો ફ્લેમિંગના નિયમ પરથી EMF ની દિશા, EMF આ તરફ મળ્યો તમને, આ તરફ પ્રવાહ મળ્યો, એટલે કે પશ્ચિમથી પૂર્વ મળે. ક્યાંથી ક્યાં મળે? પશ્ચિમથી પૂર્વ. હજી એકવાર, ચુંબકીય ક્ષેત્ર અંદર અંગૂઠો પ્રવાહની દિશામાં, તો આ આંગળી તમને આપશે પ્રવાહની દિશા. બરાબર? બી, વી અને આ આઈ. હવે ત્રીજામાં પૂછ્યું છે સી,
કે આ બંનેમાંથી કયો છેડો ઊંચા સ્થિતિમાન ઉપર હશે, એવું જ પૂછ્યું છે ને, કે બંનેમાંથી કયો છેડો ઊંચા સ્થિતિમાન ઉપર હશે, બંનેમાંથી કયો છેડો ઊંચા સ્થિતિમાન ઉપર હશે, આવું ક્વેશ્ચન આપણને પૂછ્યો છે. તો આમાં આન્સર આવશે પૂર્વ છેડો, જી તરફ પ્રવાહ જતો હોય ઊંચા સ્થિતિમાન ઉપર હોય, ઇલેક્ટ્રોન જી તરફ જાય એ આપણને ઊંચા સ્થિતિમાન વાળો છેડો મળશે. એટલે હવે આપણે લખશું કે પૂર્વ છેડો, બરાબર, પૂર્વ છેડો, ક્લિયર છે, લખી લ્યો. લખાઈ ગયું, હાલાની પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન, બરાબર. આ ક્વેશ્ચન નો નંબર શું હતો, ભૂસતા પહેલા નંબર લખી નાખીએ, તો હતો 6.7, બરાબર, સ્વાધ્યાયમાં 6.7, બરાબર. એક વસ્તુ જોજો કે અહીંયા પ્લસ માઇનસ છેડો પણ તમારે બતાવવો પડશે, તો પ્રવાહની દિશા આમ મળે છે તો આ છેડો થશે પ્લસ ને આ થશે માઇનસ, બરાબર છે. હંમેશા ધન છેડો ઊંચા સ્થિતિમાન ઉપર હોય, તો ધન છેડો છે, બરાબર. આ રીતે પણ તમે જોઈ શકો. અને પછીનો સ્વાધ્યાયમાં 6.8, સ્વાધ્યાયમાં 6.8, ઇઝી ક્વેશ્ચન છે, જો એક માર્ક વાળો છે, ઓલી બાજુ લખી નાખીએ. સ્વાધ્યાયમાં 6.8 કે એક પરિપથમાં 0.1 સેકન્ડમાં પ્રવાહ છે એ 5 માંથી 0 એમ્પિયર થાય છે, એટલે સમયનો ફેરફાર આપ્યો છે, સમયનો ફેરફાર ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 0.1 સેકન્ડ આપ્યો છે. પ્રવાહ I1 5 એમ્પિયર છે, એમાંથી ઘટીને પ્રવાહ છે એ 0 એમ્પિયર થાય છે, આટલો ફેરફાર થયો. અને સરેરાશ EMF આપ્યા છે, EMF કેટલા આપ્યા છે, 200 વોલ્ટ. તો આત્મપ્રેરકત્વ L બરાબર કેટલા, બરાબર છે, આત્મપ્રેરકત્વ કેટલા. તો તમે જુઓ કે તમને આ સૂત્ર ખબર હોય કે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ એલ ડી આઈ બાય ડી ટી, આ તાત્ક્ષણિક નું સૂત્ર છે. સરેરાશ જોતું હોય તો સરેરાશ EMF એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ, અહીં સરેરાશ લખી નાખો, એપ્સાઇલોન સરેરાશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એલ ડેલ્ટા આઈ ના છેદમાં ડેલ્ટા ટી, બરાબર છે. કિંમત લખો, સરેરાશ કેટલા આપ્યા છે, 200, માઇનસ એલ ગોતવાનો છે, ડેલ્ટા આઈ અંતિમ માઇનસ પ્રારંભિક, ડેલ્ટા આઈ કેટલો થશે, I2 માઇનસ I1, તો અંતિમ છે 0, પ્રારંભિક છે 5, છેદમાં ડેલ્ટા ટી સમય આપ્યો છે 0.1, બરાબર. તો અહીંથી સાદરૂપ આપો, 200 અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, માઇનસ 5 માઇનસ એલ એટલે કે એલ ઇન્ટુ 5 ડિવાઈડ બાય 0.1, સામે જવા દો એટલે એલ ઇઝ ઇક્વલ ટુ 200 × 0.1 છેદમાં 5, એટલે આવશે 4 હેનરી આવશે, બરાબર. કેટલું આવશે, 4 હેનરી, બરાબર છે. એકમ શું આવશે, હેનરી. બીજો એકમ બનાવવો હોય તો ઓર વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર, બરાબર છે. ત્રીજો બનાવવો હોય તો N5 ઇઝ ઇક્વલ ટુ LI ઉપરથી, તો શું આવશે, વેબર પર એમ્પિયર, બરાબર. આ 3 એકમ મિનિમમ 2 તો લખવા જ, તમને આવડતા હોય તો 2 લખવા. હાલવાની પછીને જો 6.8 હતો, હવે 6.9 જુઓ. સ્વાધ્યાયમાં 6.9 શું કહે છે, જો
के पासे पासे रहेला एक गुचड़ानी जोड़नु अन्योन्य प्रेरक तो तमने आपी दीधुं छे, सीधे सीधे तमने एम आपी दीधुं छे, पासे पासे रहेला गुचड़ानी जोड़नु अन्योन्य प्रेरक तो 1.5 हेनरी एम आपी दीधुं छे। 0.5 सेकंड में फ्लक्स सॉरी विद्युत प्रवाह में छे 0 માંથી 20 एम्पियर नो फेरफार थाय छे એટલે ડેલ્ટા ટી આપ્યો છે 0.5 સેકન્ડ। પ્રવાહ પેલો આપ્યો છે, પ્રારંભિક પ્રવાહ કેટલો આપ્યો છે 0 એમ્પિયર, અંતિમ પ્રવાહ આપ્યો છે 20 એમ્પિયર, આટલો ફેરફાર થાય છે। તો ફ્લક્સ નો ફેરફાર શું થશે, ફ્લક્સ નો ફેરફાર કેટલો થશે, બરોબર છે। તો સ્ટાર્ટ કરી આલો કે તમને ખ્યાલ હોય કે અન્યોન્ય પ્રેરિત ઈએમએફ એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ ડી આઈ બાય ડીટી થાય, એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ ડી આઈ બાય ડીટી થાય, પણ ઓલું સરેરાશ લેતા હોઈએ તો ડી આઈ બાય ડીટી નો લખાય, તો શું લખાય, ડેલ્ટા આઈ ના છેદમાં ડેલ્ટા ટી, બરોબર છે। હવે બીજું શું લખાય, ઈએમએફ પ્રેરિત ઈએમએફ ને બીજું શું લખાય, તથા ફેરાડેના નિયમ પરથી એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી લખાય। આગળ એન આવે આટાની સંખ્યા, પણ એ ઓટોમેટિકલી આપણે અત્યારે 1 સ્વીકારી છે, આઈપી નથી એટલે, બરોબર। તો આ ઈએમએફ બે ને સરખાવી દો, બે એક જ વસ્તુ આપે છે, ફેરાડે નિયમ ને આ બે સરખી જ વસ્તુ છે, એટલે આ બે ને સરખાવી તો માઇનસ એમ ડેલ્ટા આઈ ના છેદમાં ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા ફાઈ ના છેદમાં ડેલ્ટા ટી, ડેલ્ટા ટી ગયા, કટ થઈ ગયા, વધુ શું, માઇનસ માઇનસ એ જવા દો, તો ડેલ્ટા ફાઈ બરાબર કેટલું મળશે અહીંયા, એમ ડેલ્ટા આઈ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ફાઈ, આ ગોતવાનું છે, કિંમત લખો, એમ ની કિંમત કેટલી આપી છે 1.5 અને ડેલ્ટા આઈ અંતિમ માઇનસ પ્રારંભિક, ડેલ્ટા આઈ બરાબર આઈ ટુ માઇનસ આઈ વન એટલે કે 20 માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ફાઈ, બરાબર। તો 15 × 2 = 30 એટલે ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ 30 વેબર મળશે, કેટલું મળશે 30, ફ્લક્સ નો એકમ છે વેબર, ક્લિયર છે, અથવા બીજો એકમ લખવો હોય તો ગમે એ, તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ બી એ પરથી, બરોબર, ફાઈ ઇઝ ઇક્વલ ટુ આનો થશે ટેસ્લા ને આનો થશે મીટર સ્ક્વેર, એટલે આનો એકમ થાય ટેસ્લા મીટર સ્ક્વેર, બરોબર છે। લખી લેવાનો 6.9, આ બે એમસીક્યુ માં પૂછાય એવા ક્વેશ્ચન છે 8 અને 9, અને આની પહેલા પણ એકાદો મેં ઓલો સળિયા વાળો કરાવ્યો, ધ્યાનથી જો, બરોબર। હવે અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ, બરોબર। હવે એક 6.1 માં દાખલો અને એક 6.10 પછી ગુજરાત બોર્ડ વાળા માટે સ્વાધ્યાય પૂરું થશે, બરોબર છે, બરોબર, પછી આપણે વધારાનું સ્વાધ્યાય સ્ટાર્ટ કરીશું, પણ બે દાખલા ખાલી એક બાકી છે, બરોબર, થેન્ક યુ।